આપણું શહેર ધબકતું સુરત, વિકાસશીલ શહેર, ઉદ્યોગ અને વિકાસની નગરી, ક્યારેક ચડતી ક્યારેક પડતી છે સંઘર્ષની ગાથા, ઉત્સવોની છે મોજ, દિવસભરની ઘટનાઓના સમાચાર જુઓ પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં રાત્રે 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના સ્વાસ્થ્ય વિષયક કાર્યક્રમમાં હું રૂથવી રૂડાણી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દર વખતે સ્વાસ્થ્ય વિષયક કાર્યક્રમમાં આપણે હેલ્થને લઈને ઘણી બધી માહિતીઓ મેળવી ચૂક્યા છીએ, પણ આજે આપણે વાત કરીશું એક એવી હેલ્થ વિષયક માહિતીની કે જે આજના સમયમાં ખૂબ જ સંગીન પ્રશ્ન બની ચૂક્યો છે, નિસંતાન પણ. દર્શક મિત્રો, આજના આધુનિક યુગમાં જે પ્રમાણે આજની લાઇફસ્ટાઇલ થઈ ગઈ છે, જે સ્ટ્રેસ જે લોકો આજકાલના ટાઈમમાં ભોગવી રહ્યા છે, જેના કારણે સમાજમાં નિસંતાન પણ વ્યંધ્યત્વની સંખ્યા ખૂબ જ વધી રહી છે, જે ખૂબ જ સંગીન પ્રશ્ન બની રહ્યો છે અને જે એક ખરેખર ચિંતાનો વિષય કહી શકાય. દર્શક મિત્રો, આજે આપણી સાથે છે શહેરના જાણીતા ગાયનેકોલોજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર શ્વેતા પટેલ. જો આપણને ઇન્ફર્ટિલિટી વિશે, તેમના કારણો, તેમના ઉપચાર વિશે આપણને માહિતી આપશે. આજના હેલ્થ વિષયક કાર્યક્રમમાં સ્વાગત છે શ્વેતા પટેલ આપનું. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે ડૉક્ટર શ્વેતા પટેલ અને હું ગાયનેકોલોજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ તરીકે સુરતના રિંગ રોડ પર સબજેલની સામે ફિમેલ ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરમાં છેલ્લા 6 વર્ષથી કાર્યરત છું. અને આજના આપણે જે પ્રોગ્રામ છે એમાં ઇન્ફર્ટિલિટી, તેના કારણો, એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. જી શ્વેતા, અમને જણાવશો ઇન્ફર્ટિલિટી એકચ્યુઅલમાં છે શું? નિસંતાન પણ વ્યંધ્યત્વ જે કહેવામાં આવે છે, લોકોને ઘણીવાર એના માટે મિસકન્સેપ્શન થઈ જતું હોય છે, તો ઇન્ફર્ટિલિટી શું છે અમને માહિતી આપશો? સૌ પ્રથમ તો ઇન્ફર્ટિલિટી એટલે ખરેખર સમજવા જેવી વસ્તુ છે. ઘણીવાર ઘણા કપલ એવા હોય છે કે લગ્નના 6 મહિના 3 મહિનામાં પ્રેગ્નન્સી ન રહીને એકદમ જ હાફડા ફાફડા થઈને કે ફ્રસ્ટ્રેશનમાં આવીને અમારી પાસે આવતા હોય છે કે ડૉક્ટર, અમને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ છે. તો સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે ઇન્ફર્ટિલિટી એટલે શું. સામાન્ય રીતે લગ્નના 1 વર્ષ પછી જો રેગ્યુલર રીતે શારીરિક સંબંધ બાંધવામાં આવતો હોય ને એમ છતાં બી પ્રેગ્નન્સી ધારણ ન થાય તો એને આપણે ઇન્ફર્ટિલિટી કહી શકાય. આમ છતાં બી સામાન્ય રીતે આ જે વ્યાખ્યા છે કે આ જે ટાઈમ લિમિટ છે આપણે 30 વર્ષની આજુબાજુના કપલ માટે લાગુ પાડી શકાય. પણ માનો કે કપલની, જેમ કે અત્યારે તમે જાણો જ છો કે આજના જમાનામાં લેટ મેરેજ, કેરિયર ઓરિએન્ટેડ અપ્રોચના કારણે લેટ મેરેજની પ્રથાઓ ઘણી આવી ગઈ છે, અથવા તો મેરેજ થઈ જાય પણ પ્રેગ્નન્સી પ્લાનિંગ લેટર ઓન લાઈફમાં કરવામાં આવે છે. તો 35 વર્ષ કે તેથી ઉપરના કપલ માટે જો લગ્નના 6 મહિનામાં રેગ્યુલર સંબંધ રાખવા છતાં બી જો પ્રેગ્નન્સી ધારણ ન થાય તો એમને ચોક્કસપણે ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટની સલાહ લઈ અને આગળ નિદાન કરાવવું જોઈએ. જી, ઇન્ફર્ટિલિટીના કારણો શું હોઈ શકે છે? શું આજકાલની સ્ટ્રેસફુલ લાઈફ ઇન્ફર્ટિલિટીનું એક મેઇન કારણ હોઈ શકે છે? શ્વેતા, તમે જે કહ્યું એ ચોક્કસપણે એકદમ જ એપ્લાય થાય છે. અમારા જે કારણો છે કે સૌથી અત્યારે જે ચેલેન્જ છે ટ્રીટમેન્ટમાં એ છે સ્ત્રી બીજ અને પુરુષ બીજની ઘટતી જતી ગુણવત્તા, અને જેના સૌથી અગત્યના કારણોમાં સૌથી પહેલું જે આવે છે સ્ટ્રેસ. જે લાઈફમાં જે સ્ટ્રેસ છે દેટ બીકોઝ ઓફ કે ભાઈ કામ પર જે જોબ પર જાય છે ત્યાં સ્ટ્રેસ હોય, ફેમિલી લાઈફમાં સ્ટ્રેસ હોય, હસબન્ડ વાઈફની એકબીજાની વચ્ચે સ્ટ્રેસ હોય, આના કારણે એ લોકોના જે પ્રેગ્નન્સી રાખવાનું જે પ્રોબ્લેમ થાય છે એ તો મહત્વનું છે જ, પણ સાથે જેમ કે આ સ્ટ્રેસને નિવારવા માટે ઘણીવાર લોકો ટોબેકો ચ્યુઈંગ કરે છે, કોઈ લોકો સ્મોકિંગ કરે છે, કોઈ લોકો આલ્કોહોલિઝમ કરતા હોય સ્ટ્રેસના નિવારણ માટે. અને આમાં ને આમાં ખાસ કરીને તમે સુરતનું કલ્ચર જુઓ તો માવા ખાવાનું કલ્ચર ઘણું વધારે છે, અને આ માવાને લીધે પુરુષ બીજની ગુણવત્તામાં ઘણો ખરો
ઘટાડો થયો છે. હવે આવી ગયા છે સ્માર્ટફોન અને લેપટોપનો જમાનો આવી ગયો છે, તો લોકો વધારે ને વધારે સમય કોમ્પ્યુટર પર ગાળે છે. આના કારણે ભી એક સાઈડ ઇફેક્ટ થાય છે કે જે જનનાંગોની આજુબાજુનું વાતાવરણ ખૂબ ગરમ રહે છે અને જે સ્પર્મ જે પુરુષ બીજ બનવાની પ્રક્રિયામાં હાર્મફુલ થઈ શકે છે. એ જ રીતે આજનો ખોરાક તમે જોવો છો, અત્યારે આપણે ઘણીવાર ટીવી પર જોઈએ છે કે કઈ રીતે કેળાને પકવવામાં આવે છે, કઈ રીતે તરબૂચને પકવ, આ એક્ઝામ્પલ છે. પણ આપણા દરેક ફૂડમાં આ રીતે પેસ્ટિસાઇડ્સ ને કેમિકલનો ખૂબ વધારે પડતો ઉપયોગ થઈ રહ્યો છે, જે ક્યાંક ને ક્યાંક આપણા જે સ્ત્રી બીજ અને પુરુષ બીજને નુકસાન કરી રહ્યા છે. એ જ રીતે આલ્કોહોલિઝમ, આજના જે મોડર્ન યુગમાં વેસ્ટર્નાઇઝેશનને લીધે આલ્કોહોલ ને સ્મોકિંગનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. પહેલા તો પુરુષોમાં જ હતું, પણ હવે સ્ત્રીઓમાં બી જોવા મળે છે, જે બી એક સ્ત્રી બીજ અને પુરુષ બીજની ગુણવત્તામાં ખૂબ જ ઘંટાળો કરે છે. આ જ રીતે એક જંક ફૂડને બી આપણે કહી શકીએ કે પીઝા બર્ગરનું કલ્ચર આવી ગયું છે. આપણી લાઇફસ્ટાઇલ એકદમ સેડેન્ટરી એટલે કેવું છે કે પહેલાના જમાનામાં લોકો ચાલીને એક સ્થળેથી બીજે સ્થળે જતા હતા, પણ અત્યારે તો ટુ વ્હીલ ફોર વ્હીલ કે રિક્ષાને જ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. એ રીતે કસરતનું ને એનું પ્રમાણ, જે ફિઝિકલ એક્ટિવિટીનું પ્રમાણ છે, ઘણું ઘટતું જાય છે. લોકો સ્પોર્ટ્સમાં ભાગ લેવાને બદલે મોટાભાગનો સમય લેપટોપમાં કે મોબાઈલમાં જ વિતાવતા હોય છે. આના કારણે ઓબેસિટી, જે સ્ત્રીઓ છોકરીઓમાં જે કોલેજ ગોઈંગ ગર્લ્સ છે એમાં જાડાઈ પણ વધે છે અને પીસીઓડીની તકલીફો ખૂબ જ વધતી જણાય છે, અને જે બી એક આગળ જતા ઇન્ફર્ટિલિટીનું કારણ બની શકે છે. તો ઇન હોલ આપણે જોઈ શકીએ છીએ કે સ્ટ્રેસ ને લાઇફસ્ટાઇલ જ છે કે જે સ્ત્રી બીજ ને પુરુષ બીજની ગુણવત્તામાં ઘટાડો કરી રહ્યો છે, અને આના કારણે દિવસે ને દિવસે આપણે કહી શકીએ 10-20% કપલ ઇન્ફર્ટિલિટીની તકલીફ છે. જી શ્વેતા, જેવી રીતે આપણે જણાવ્યું કે આજકાલ ટેકનોલોજીનો યુગ આવી ગયો છે, લોકો મોબાઈલ લેપટોપની બહારની દુનિયામાં જવા માંગતા જ નથી, તો એનું નિવારણ એક શું હોઈ શકે છે જે દર્શક મિત્રોને જણાવશો કે લેપટોપ મોબાઈલ આ વસ્તુ રેડિયેશનના ઇફેક્ટના લીધે ઇન્ફર્ટિલિટી ઇફેક્ટ કરે છે કે જેનાથી દૂર રહેવાથી પણ એનું નિવારણ થઈ શકે છે, એક કારણ એ પણ હોઈ શકે છે, તો એના નિવારણ માટે શું કરી શકાય? અને જેવી રીતે તમે જણાવ્યું ફૂડ, તો ફૂડ આજકાલ પેસ્ટિસાઇડ્સ વાળું ને એમાં જ્યાં સુધી આપણે વિચારીએ ત્યાં સુધી માર્કેટમાં પણ એ અવેલેબલ નથી હોતું, તો એના નિવારણ માટે કયા પ્રકારનું ફૂડ લેવું જોઈએ કે કેવી રીતનું આપણે એનું બેઝિક એક નિવારણ મળી શકે કે જે હોસ્પિટલ જતા પહેલા આપણે ઘરે જ એવી રીતનું એનું નિવારણ થઈ શકે? સામાન્ય રીતે તમે જે વાત કરી એ ખૂબ મોટો અવેરનેસ પ્રોગ્રામ જ, દરેક વસ્તુમાં અવેરનેસ જ ચેન્જ લાવે છે. જેમ કે આપણને ખબર પડી કે સ્માર્ટફોન આવે છે, એની અવેરનેસ ફેલાય એટલે લોકો યુઝ કરતા થયા કે એનાથી ઇઝી કોમ્યુનિકેશન થાય, ઇઝી કામ થાય છે. એ રીતે અવેરનેસ જ, જેમ કે આજે આપણે એક પ્રોગ્રામ કરી રહ્યા છીએ એ બી લોકોને અવેરનેસ માટે જ છે કે કયા કયા ફેક્ટર્સ છે જે ઇન્ફર્ટિલિટીમાં કારણભૂત બને છે. એટલે સૌથી પહેલાં તો અવેરનેસ જ આવે કે ભાઈ ઇન્ફર્ટિલિટી એટલે શું છે, કયા પરિબળો એને અસર કરે છે અને કયા ફેક્ટરનું ધ્યાન. ડાયટ આપણે બધું જ આપણા હાથમાં નથી કે આપણે ચેન્જ કરી શકીએ, પણ એટલીસ્ટ ધે કેન અવોઇડ જંક ફૂડ, સિગારેટ સ્મોકિંગ, આલ્કોહોલિઝમ, આ બધું જો તે અવોઇડ કરે તો ચોક્કસપણે એમને જે થતી અંદર તકલીફો છે શરીરમાં એ દૂર કરી શકાય છે અને એમને સફળતા મળતી હોય છે. તો અવેરનેસ જ એક એવી વસ્તુ છે કે જે દર્શક મિત્રો કે ઇન્ફર્ટિલિટીમાં બી ફાયદો કરી શકે છે. જેમ કે સૌથી પહેલાં તો ઇન્ફર્ટિલિટી છે એવો ખ્યાલ આવ્યો તો હવે સૌથી પ્રશ્ન પહેલો એ આવે કે જવું ક્યાં, કોની પાસે જવું, કોને કન્સલ્ટ કરવું, શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ. તો એના ભાગરૂપે હું દર્શકોને એ સમજાવવા માંગુ છું કે ઇન્ફર્ટિલિટી માટે ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ પાસે જ જવું જોઈએ કે જે ફક્ત ઇન્ફર્ટિલિટીની સારવાર કરતા હોય, જે તમને સંપૂર્ણપણે માહિતી આપી શકે કે ભાઈ ટ્રીટમેન્ટના ભાગરૂપે આપણે શું શું કરી શકાય, કયા ટ્રીટમેન્ટમાં કેવા સફળતાના દર છે, શું ખર્ચ છે, આની સંપૂર્ણ માહિતી આપણને જ્યાં મળતી હોય એ રીતે જ આપણે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. તો આ અવેરનેસ જ છે કે જે અવેરનેસ જ તમારામાં બદલાવ લાવી શકે છે. જી શ્વેતા, જેવી રીતે તમે હમણાં જણાવ્યું કે કોની પાસે જવું એક ખૂબ જ મોટો પ્રશ્ન બની રહે છે. આજકાલ ગૂગલ પર લગભગ દરેક પ્રકારની માહિતી અવેલેબલ હોતી હોય છે, તો જનરલી લોકો પ્રિફર કરતા હોય છે કે એક ઇશ્યુ થયો ગૂગલ પર સર્ચ આઉટ કર્યું, તો ગૂગલ પર શાયદ
જવાબ તો મળી રહેતા હોય છે, પણ લગભગ દરેક લોકોની તાસીર અલગ હોતી હોય છે. તો એના ગૂગલને ફોલો કરીને જો કોઈ એનું સોલ્યુશન કરવામાં આવે તો એના સાઈડ ઇફેક્ટ્સ બી મારા ખ્યાલથી થઈ શકતા હોય છે. આના વિશે તમારું શું કહેવું છે? ખૂબ જ સાચી વાત કરી છે. અત્યારે સૌથી વધુ લોકો જો ગાઈડ થતા હોય તો ગૂગલ અને યુટ્યુબથી છે. ગૂગલ અને યુટ્યુબમાં જે માહિતી મૂકવામાં આવે છે એ મારા અને તમારી જેમ કોઈ એક્સપિરિયન્સ પોતાના એક્સપિરિયન્સને શેર કરે છે, નહીં કે સંપૂર્ણપણે બધાને જ લાગુ પડે છે. તો દર્શક મિત્રોને ખાસ એવી મારી સૂચના છે કે એનાથી તમને ખાલી કન્સેપ્ટ ક્લિયર થાય છે પણ એનાથી તમે સારવાર નથી કરી શકતા, અને ઘણીવાર આપણે જાતે જ વધુ કરવામાં આપણી જાતને જ નુકસાન કરતા હોઈએ છીએ. તો ચોક્કસપણે જે પ્રોપર ડૉક્ટર હોય એમને મળો, એમની સલાહ લો. ગૂગલ અને યુટ્યુબનું નોલેજ છે ફક્ત તમારી અવેરનેસ માટે જ છે, નહીં કે તમે એના દ્વારા પોતાની સારવાર કરી શકો છો. જી શ્વેતા, તમે હમણાં જણાવ્યું કે કોલેજ ગોઈંગ ગર્લ્સને ઓબેસિટીની ઇશ્યુઝ આવતા હોય છે, તો ઇન્ફર્ટિલિટી એક એવી વસ્તુ છે કે જનરલી નિસંતાન પણ લોકો એવું સમજતા હોય છે કે જે મેરેજ પછી આવતો પ્રશ્ન છે. તો મારો ક્વેશ્ચન એ છે કે શું ઇન્ફર્ટિલિટીનું ધ્યાન એક છોકરી યા તો એક કોઈ પણ છોકરાએ મેરેજ પહેલાંથી જ આ વસ્તુની કેરિંગ રાખવી જોઈએ કે જરૂરી છે કે મેરેજ પછી જે વસ્તુ થઈ શકે છે, શું એનું એ લોકો પહેલેથી એની કેર કરવાની એના કન્સેપ્ટ એના ક્લિયર હોવા જોઈએ કે આ વસ્તુ હું અહીંયા ફોલો કરીશ તો મને આગળ જતા પ્રોબ્લેમ્સ નહીં આવશે ઇન્ફર્ટિલિટીને લઈને? ચોક્કસપણે છોકરીઓમાં ખાસ કરીને પીસીઓડીનું પ્રમાણ, મેં આગળ બી કીધું, એ પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. પીસીઓડી મીન્સ પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. હવે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝના ચોક્કસ કારણો હજી જાણી નથી શકાયા, પણ એક જે સજેસ્ટેડ કારણ છે એમાં આપણી લાઇફસ્ટાઈલ આવે છે કે બેઠાળું જીવન, વધારે પડતું જંક ફૂડ લેવું, આના કારણે પીસીઓડીની તકલીફ થતી હોય છે. અને બહારની જે ઇતર પ્રવૃત્તિઓ વધારે થાય છે, પણ બહારની પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ભાગ ઓછો લેવો, મોબાઈલનો વધારે પડતો યુઝ, આને કારણે જે લાઇફસ્ટાઈલ છે ઓબેસિટી. હવે ઓબેસિટી અને પીસીઓડી એકબીજા સાથે ખૂબ જ લેવા દેવા છે. એટલે આથી કોઈ ગર્લ્સ જેમ કે 16-18 વર્ષની છોકરીઓ છે જેમને માસિક અનિયમિત છે, એમનું વજન વધારે છે, ચહેરા પર વધારે પડતા પિમ્પલ્સ આવે છે કે ચહેરા પર વાળ દેખાય છે અનિચ્છનીય, તો આ બધા એક પીસીઓડીના જ ચિહ્નો છે. અને હવે આ પીસીઓડી જે છે એ અત્યારે તો ગર્લ્સમાં તો પિમ્પલ્સ અને માસિકની અનિયમિતતા પૂરતું જ છે, પણ આગળ જતા મેરેજ પછી પ્રેગ્નન્સી રાખવામાં બી એ લોકોને તકલીફ થઈ શકે છે. તો યોગ્ય ટાઈમે જ જો આપણે એની લગતી સલાહ ડૉક્ટર પાસે લઈએ અને એના પ્રત્યે કાળજી રાખીએ તો ચોક્કસપણે એમને પ્રેગ્નન્સી રાખવામાં ઘણો ફાયદો થતો હોય છે. પીસીઓડીની સારવાર માટે દવાથી લઈને ઘણું બધું આવતું હોય છે. જેમ કે આ તો મેં તમને વાત કરી એ છોકરીઓ માટે કરી, પણ માનો કે કોઈ સ્ત્રીના મેરેજ થઈ ચૂક્યા છે અને એમને પીસીઓડીની તકલીફ છે અને હવે એમને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થઈ રહી છે. તો પીસીઓડી એક એવી તકલીફ છે જેમાં અનિયમિત માસિક, હવે માસિકની અનિયમિતતા એ છે હોર્મોન ઇમ્બેલેન્સના કારણે. કેમ કે પીસીઓડીને જે તકલીફવાળી સ્ત્રીઓ છે એમને અંડાશયો નોર્મલ કરતાં મોટા હોય છે અને એમાં વધારે પડતા સ્ત્રી બીજનો ભરાવો હોય છે. હવે થાય છે શું કે દર નોર્મલી સ્ત્રીઓમાં દર મહિને એક સ્ત્રી બીજ બનતું હોય, પણ પીસીઓડીવાળી સ્ત્રીઓમાં એક સાથે બહુ બધા બીજ બનવાની શરૂઆત થાય છે અને આના કારણે હોર્મોનનું ઇમ્બેલેન્સ થાય છે અને વિશેષ સર્કલ ચાલ્યા રાખે છે. બીજું કે પીસીઓડીવાળા જે સ્ત્રીઓ છે એમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય છે, એટલે ઘણીવાર એમને જે ડાયાબિટીસને લગતી દવાઓ બી લેવામાં આવતી હોય છે. એટલે ઘણીવાર અમે એવી દવાઓ સ્ત્રીઓને આપીએ તો એ ડરી જતા હોય કે અમને ક્યાં ડાયાબિટીસ છે. પણ કહેવાનો અહીંયા મતલબ એટલો છે કે પીસીઓડીવાળા જે સ્ત્રીઓ છે એમને બી શરીરમાં ઇન્સ્યુલિનની રેઝિસ્ટન્સના કારણે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થતી હોય છે. બીજું કે માસિક જ નિયમિત નથી, સ્ત્રી બીજ ટાઈમસર બનતું નથી, ઘણીવાર 3 મહિને 6 મહિને આ સ્ત્રીઓ માસિકમાં બેસતી હોય છે તો એમને પ્રેગ્નન્સી રહેવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. તો આવી સ્ત્રીઓને આપણે દવાની સાથે બીજ બનવાની દવા લે લોકો અને ફોલિક્યુલર સ્ટડી કરાવે જેમાં અમે તપાસ કરીએ છીએ કે સ્ત્રી બીજ ટાઈમસર બને છે કે નથી બનતું, યોગ્ય સાઇઝનું બને છે કે નથી બનતું, એ પ્રમાણે દવા અને યોગ્ય સમયે બીજ બની જાય ત્યારે એમને રપ્ચર કરવાનું ઇન્જેક્શન આપીએ છીએ અને પછી અમે એમને ઇન્ટરકોર્સ માટેની સલાહ આપીએ છીએ. તો આ છે એ લોકો માટે એકદમ બેઝિક સારવાર. માનો કે આવું કર્યું એમ છતાં બી સફળતા નથી મળી
તો પીસીઓડી વાળી સ્ત્રીઓને મારી ખાસ સલાહ છે કે એમને એક લેપ્રોસ્કોપી કરાવી શકે છે. લોકો લેપ્રોસ્કોપી દરમિયાન ડ્રિલિંગ નામની સર્જરી કરી શકે છે. અહીંયા બી ડ્રિલિંગ નામની સર્જરીમાં દરેક ડોક્ટરના અલગ અલગ ઓપિનિયન હોય છે. ઘણા ડોક્ટરો એવું માને છે કે ડ્રિલિંગ કરવાથી અંડાશયની ક્ષમતા ઘટી જાય છે, પણ જો પ્રોપર રીતે કરવામાં આવે તો ડ્રિલિંગ નામની સર્જરીથી પીસીઓડીની સ્ત્રીઓને કન્સીવ કરવામાં ખૂબ જ ફાયદો થાય છે. આ સ્ત્રીઓને આપણે જે દવા આપીએ છીએ એની અસર બી દેખાય, જલ્દીથી દેખાય છે, અને એના કારણે સ્ત્રી બીજ નિયમિત બને છે અને એ લોકોને પ્રેગ્નન્સી રાખવામાં સફળતા મળે છે. બીજી ઘણી દવાઓ હોય છે કે જે પીસીઓડીમાં યુઝ કરી શકાય છે, જે ડૉક્ટરની માહિતી લઈને જ કરવી જોઈએ. અને IVFના સૌથી સારા રિઝલ્ટ પીસીઓડીમાં જોવા મળે છે કે 80% સુધી શક્યતાઓ એ લઈ જઈ શકે છે પ્રેગ્નન્સી રાખવા માટેની. તો પીસીઓડીમાં IVFના ખૂબ જ સારા રિઝલ્ટ્સ છે. તો પીસીઓડીની સ્ત્રી માનો કે લાંબા સમયથી નિસંતાનપણાની તકલીફમાંથી પસાર થઈ રહી હોય, તો મારી એમને સૂચના છે કે ડૉક્ટરની પ્રોપર સલાહ લઈને ટ્રીટમેન્ટ કરાવો, તમને ચોક્કસપણે બાળક રહી શકે છે. અને સાથે જો તમારું વજન ખૂબ વધારે હોય તો બને એટલી કોશિશ કરો કે વજન તમે નોર્મલ લિમિટમાં રાખી શકો, કે જેથી કરીને તમે જે દવા લો છો એને તમને ફાયદો થાય અને પ્રેગ્નન્સી રાખવામાં સફળતા મળે. જી શ્વેતા, તમે હમણાં જેવી રીતે વાત કરી IVF, IVI અને IVF એ શું છે અમને જણાવશો? IUI અને IVF એ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી કહેવામાં આવે છે. IUI એકદમ સાદી પ્રક્રિયા હોય છે કે સામાન્ય રીતે મેં જેમ આગળ જણાવ્યું કે માસિકના બીજા ત્રીજા દિવસથી બીજ બનવાની, સ્ત્રી બીજ બનવાની દવાઓ સ્ટાર્ટ કરીએ છીએ. ઘણીવાર કોઈ સ્ત્રીઓને ઇન્જેક્શન પણ આપવા પડે છે બીજ બનવા માટે, અને રેગ્યુલર ચેકઅપ થાય છે કે સ્ત્રી બીજની સાઇઝ કઈ રીતે વધી રહી છે. જ્યારે સ્ત્રી બીજ બની જાય છે આશરે 20 mm સાઇઝનું, ત્યારે એ બીજ રપ્ચર કરવાનું ઇન્જેક્શન લગાવીએ છીએ. અને એના અમુક કલાકો એટલે કે 40 કલાકની આજુબાજુમાં અમે IUI કરતા હોઈએ છીએ. હવે IUI એટલે દરેકને આપણે સમજાવીએ, ઘણીવાર IUI ને IVFમાં લોકો કન્ફ્યુઝ થઈ જતા હોય છે. તો દર્શક મિત્રો, IUI એક સાદી સારવાર છે જેમાં કશું બેભાન કરવામાં આવતું નથી, કશું દુખાવો થતો નથી. અને બીજી અહીંયા એક ગેરમાન્યતા કે અમાન્યતા છે કે જનરલી અમે પેશન્ટને IUIનું સમજાવીએ ત્યારે એ લોકો ડરી જતા હોય છે. કેમ? તો એમને એમ લાગે છે કે IUI એટલે સીમેન બહારથી લેવામાં આવે છે. તો દર્શક મિત્રો, એવું નથી હોતું. IUI એ સારવારનો જ એક ભાગ છે. IUIમાં જે તે હસબન્ડનું સીમેન લઈને અમારી પાસે સ્પેશિયલ સેન્ટ્રીફ્યુગેશન મશીન હોય છે, જે અમને સ્પર્મ અલગ કરી આપે છે અને એને સ્પેશિયલ એવા જે પોષણ આપતા મીડિયામાં અમે મૂકીને એમાંથી સારા કણો સ્પર્મને અલગ કરીએ છીએ અને એને નળીમાં ભરીને ગર્ભાશયમાં મૂકવાની પ્રક્રિયાને IUI કહીએ છીએ. પણ અત્યારે લોકોમાં ઘણો બધો એવો ડર બેસી ગયેલો છે કે IUI એટલે બહારથી જ સીમેન મૂકવામાં આવે છે. તો એ ટોટલી રોંગ છે. તમે સારા ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવતા હોય તો IUIમાં એવું કશું થતું નથી. તમે ચિંતા કર્યા વગર જ તમે આ ટ્રીટમેન્ટ કરાવી શકો છો અને તમારું જ વીર્ય હોય છે એમાં. હા, IUI ક્યારે કરવું એ બહુ મોટી વસ્તુ છે. હવે ઘણીવાર એવું હોય કે તમે બધું જ સારું છે, સિમેન્ટનો રિપોર્ટ સારો છે, સ્ત્રી બીજ બી બને છે, આમ છતાં તમને સારવાર પ્રેગ્નન્સી રહેવામાં સફળતા નથી મળતી, તો આવા કેસમાં IUI કરી શકાય છે. કે જેનાથી ઘણીવાર એવા તત્વો હોય છે ગર્ભાશયના મુખ પાસે કે વજાઈનામાં કે જેના કારણે સ્પર્મ ડેડ થઈ જતા હોય છે અને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હોય, તો આવા કપલને IUIની સારવારથી ઘણીવાર પુરુષ બીજમાં ખામી હોય કે સંખ્યા ઓછી હોય, ગતિવાળા કણોનું પ્રમાણ ઓછું હોય, તો આવા કેસમાં બી IUI કરવાથી ઘણો ફાયદો થતો હોય. ઘણીવાર સ્ત્રી બીજ તો છે પણ પુરુષ બીજ જ નથી. તો પુરુષ બીજ નથી તો આપણે શું કરવું? એમને ક્યારે પ્રેગ્નન્સી નહીં રહે? ના, એવું નથી. પુરુષ બીજની બી બેંક હોય છે, તો બેંકમાંથી એમના બ્લડ ગ્રુપનું મેચિંગ વીર્ય લઈને એ લોકો IUI પદ્ધતિથી મુકાવી શકે છે. ને ઘણી PCOD ની તકલીફ છે કે બીજી કોઈ વધારે તકલીફ છે, તો આવા બધા કેસમાં ઘણીવાર સેક્સ્યુઅલ પ્રોબ્લેમ બી એવા ઘણા ખરા છે કે એ લોકો સંબંધ નથી રાખી શકતા અને એના કારણે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે છે, તો આવા કેસમાં બી IUI જેવી સારવારથી આપણે બાળકને લાવી શકાય છે. અને દર્શક મિત્રો, IUI એકદમ સાદી સારવાર છે. એમાં કોઈ દુખાવો કે ડરવાનું કે વધારે ખર્ચની જરૂર હોતી નથી. એ જ રીતે આપણે IVF પર આવીએ. IVF એ નિસંતાનપણાની ટ્રીટમેન્ટમાં એક લાસ્ટ પાર્ટમાં આવતું હોય છે. IVFનું ફૂલ ફોર્મ છે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, જેને ઘણીવાર અમે સાદી ભાષામાં ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે બી સમજાવતા હોય છે.
હવે આ પદ્ધતિમાં એવું હોય છે કે સ્ત્રીઓને દર મહિને એક સ્ત્રી બીજ બનતું હોય છે નોર્મલ સિચ્યુએશનમાં, પણ આઈવીએફમાં આપણે વધારે સ્ત્રી બીજ બનાવવા છે, વધારે ગર્ભ બનાવવા છે, જેથી કરીને આપણે સિલેક્શન કરી શકીએ. તો ખાસ પ્રકારના સ્ત્રી બીજ બનવાના ઇન્જેક્શન માસિકના બીજા ત્રીજા દિવસથી સ્ટાર્ટ કરવામાં આવે છે. ડેલી જ્યાં સુધી ઇન્જેક્શન બને નહીં ત્યાં સુધી ઇન્જેક્શન, સ્ત્રી બીજ બને નહીં ત્યાં સુધી ઇન્જેક્શન આપવામાં આવે છે. અને સ્ત્રી બીજ બની જાય પછી એમને સ્ત્રી બીજ મેચ્યોર કરવાનું એક ઇન્જેક્શન આપવામાં આવે છે. એના અમુક ફિક્સ કલાક પછી એ સ્ત્રી બીજ બેભાન કરીને બહાર કાઢવામાં આવે છે. આ સ્ત્રી બીજ બહાર કાઢવાની જે પ્રક્રિયા છે એ કોઈ મોટું ઓપરેશન નથી, એમાં કોઈ ડરવાની જરૂર નથી, એમાં કોઈ સ્ટિચીસ નથી આવતા કે વધારે પડતા રેસ્ટની જરૂર નથી. સ્ત્રી બીજ કાઢવાની પ્રક્રિયામાં જનરલી 4-5 કલાકમાં તમને હોસ્પિટલમાંથી રજા બી મળી જતી હોય, તમને બેભાન કરીને કરવામાં આવે છે. હવે જે સ્ત્રી બીજ બહાર કાઢ્યા પછી દરેક સ્ત્રી બીજની અંદર એક પુરુષ બીજ મશીનથી મૂકવાની પ્રક્રિયાને ICSI એટલે કે ઇક્સી ટેકનોલોજી કહેવાય. જ્યારે પુરુષ બીજને આપણે ઇક્સી ટેકનોલોજીથી અંદર મૂકીએ છીએ ત્યાર પછી એમાં ગર્ભનું બંધારણ થવાની શરૂઆત થાય છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5. હવે 5મા દિવસનો ગર્ભ છે ને એને અમારી ભાષામાં અમે બ્લાસ્ટોસિસ્ટ કહેતા હોય. હવે જનરલી હવે અત્યારના કલ્ચર મોડર્ન ટેકનોલોજીના કારણે અમે બધા જ પેશન્ટમાં જનરલી બ્લાસ્ટોસિસ્ટ ટ્રાન્સફર કરવાનું એક પ્રોટોકોલ બનાવેલો છે. બ્લાસ્ટોસિસ્ટ ટ્રાન્સફર કરવાથી આપણી જે સફળતાનો દર છે એને વધારી શકાય છે. તો આ છે IVFની ટેકનોલોજી અને ખૂબ ઇઝી છે. જ્યાં સુધી આપણે કરાવતા નથી ત્યાં સુધી આપણા મનમાં ડર હોય છે કે IVF એટલે સૂતું જ રહેવાનું, કમ્પ્લીટ બેડ રેસ્ટ જ હોય છે. તો દર્શક મિત્રો, એવું નથી હોતું. IVFની પ્રક્રિયા ઘણી સરળ છે પણ એના માટે મેન્ટલી અને ખૂબ જ કાઉન્સિલિંગની જરૂર હોય છે. તો તમે યોગ્ય ડૉક્ટર પાસે જાઓ તો આની સંપૂર્ણ તમને માહિતી મળે અને તમારા મનમાં ટેસ્ટ ટ્યુબ બેબીની ટ્રીટમેન્ટને લગતો જે ડર છે એ તમે દૂર કરી શકો છો. જી શ્વેતા, તમે જણાવ્યું કે IVF અને એનું જે સિલેક્શન કરવું જોઈએ, IVF સેન્ટર કેવી રીતે સિલેક્ટ કરવું, એના માટે કઈ કઈ વસ્તુઓ ચેક કરવી, કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી, એના વિશે માહિતી આપશો. હા, સૌથી પહેલું તો એ જોઈએ છે કે આપણે કોઈ બી જગ્યાએ જવું છે, સપોઝ આપણે કપડાની ખરીદી કરવી છે કે કોઈ બી વસ્તુ, તો જવું ક્યાં? એ જ રીતે દર્શક મિત્રો, IVF સેન્ટરો તો ઘણા છે પણ જે જગ્યાએ તમને ટ્રાન્સપરન્ટ માહિતી આપવામાં આવતી હોય છે કે તમારા સ્ત્રી બીજનું શું છે, તમારા પુરુષ બીજ વિશે માહિતી આપવામાં આવતી હોય, જ્યાં ખર્ચ વિશે સંપૂર્ણપણે માહિતી આપવામાં આવતી હોય, તો એવા અને કાઉન્સિલિંગ મેઇન. તો મેં તમને આગળ બી સમજાવ્યું કે ટેસ્ટ ટ્યુબ બેબીની ટ્રીટમેન્ટમાં કાઉન્સિલિંગનો ખૂબ જ રોલ છે. તો જ્યાં તમને આ બધા વસ્તુની સંપૂર્ણ માહિતી મળતી હોય એવું સેન્ટર જ સિલેક્ટ કરવું જોઈએ. બધું સસ્તું સારું નથી હોતું, એ રીતે વધારે પડતી કોઈ સસ્તું કરવાની લાલચમાં આવીને તમારે કોઈ ટ્રીટમેન્ટ કોઈ સેન્ટર પકડવા કરતાં એક સારું સેન્ટર પર જઈને યોગ્ય માહિતી લઈને તમે ટ્રીટમેન્ટ કરાવી શકો છો. જી શ્વેતા, અત્યારે જેવી રીતે હમણાં તમને તમે જણાવ્યું કે સિમેન બહારથી લાવવાની ને એ જે મિસકન્સેપ્શન છે લોકોને કે એ સેરોગેસી સમજી બેસે છે, સેરોગેસી અને ટેસ્ટ ટ્યુબ બેબીમાં શું ડિફરન્સ છે તે દર્શક મિત્રોને જણાવશો. ટેસ્ટ ટ્યુબ બેબી એ સેરોગેસી ટ્રીટમેન્ટનો જ એક ભાગ છે. હવે સેરોગેસી એટલે શું, સૌથી પહેલાં તો આપણે એ સમજીએ, ઘણી સ્ત્રીઓમાં જન્મથી જ ગર્ભાશય નથી હોતું તો શું એ ક્યારે માતા નહીં બની શકે? ઘણી સ્ત્રીઓમાં ગર્ભાશયની એવી તકલીફ હોય છે કે જેમાં અંદરનું પળ, જેને અમારી ભાષામાં અમે એન્ડોમેટ્રિયમ કહેતા હોઈએ છીએ, એ બનતું જ નથી હોતું તો શું એ ક્યારે પ્રેગ્નન્ટ નહીં બની શકે? ઘણી સ્ત્રીઓને વારંવાર ગર્ભપાત થતો હોય છે તો શું એ આ પીડાથી સહતી રહેશે ને એને ક્યારે પ્રેગ્નન્સી નહીં રહે? ઘણી સ્ત્રીઓને એવી બીમારી છે કે જેમાં એ પ્રેગ્નન્સી રાખે તો એ જીવલેણ થઈ શકે છે. ઘણી સ્ત્રીઓને એવી તકલીફ હોય છે કે પહેલી પ્રેગ્નન્સીમાં કોઈ પણ કારણસર એમને ગર્ભાશયનું કઢાવી નાખવાનું ઓપરેશન કરવું પડતું હોય છે એમનો જીવ બચાવવા માટે, તો શું એને બીજી પ્રેગ્નન્સી ક્યારે નહીં થઈ શકે? તો આવા બધા કારણોમાં સરોગેસીનો રોલ આવે છે. સરોગેસી એટલે શું છે, જેમ આપણે ભાડાના ઘરમાં રહેવા જઈએ છીએ એમ સરોગેસીમાં જીનેટિક પેરેન્ટ્સ એટલે કે જે બાળકના માતા પિતા છે એમના સ્ત્રી બીજ અને પુરુષ બીજમાંથી ગર્ભ બનાવવામાં આવે છે, પણ ગર્ભાશય સારું ન હોવાથી અથવા ગર્ભાશય ન હોવાથી આપણે એમને બીજાના ગર્ભાશયમાં મોટું કરીએ છીએ ને 9 મહિનાના અંતે જ્યારે ડિલિવરી થાય છે ત્યારે એ બાળક એમના જીનેટિક પેરેન્ટ્સને સોંપી દેવામાં આવે છે. હવે આ સરોગેસીની જે સારવાર છે એ લીગલ ડોક્યુમેન્ટેશન સાથે થતી હોય છે. એમાં બર્થ સર્ટિફિકેટ જીનેટિક પેરેન્ટ્સના નામે જ આપવામાં આવતું હોય છે અને સરોગેસીમાં
એ સ્ત્રી બીજ કે પુરુષ બીજ એમના કશા હોતા નથી. સ્ત્રી બીજ અને પુરુષ બીજ જીનેટિક પેરેન્ટ્સના જ હોય છે. આથી એવી સ્ત્રીઓ હોય, ઘણી સ્ત્રીઓ છે કે જેમને વારંવાર આઈવીએફમાં નિષ્ફળતા મળતી હોય, વારંવાર ગર્ભપાત થતો હોય, જેમનું કારણ નથી પકડાતું, અથવા જેમને ગર્ભાશયનો પ્રોબ્લેમ છે, અડધું ગર્ભાશય છે, અથવા ગર્ભાશયની અંદરની ચામડી બનતી જ નથી, તો આવી સ્ત્રીઓ સરોગેસીની ટ્રીટમેન્ટ દ્વારા પ્રેગ્નન્સી પ્રાપ્ત કરી શકે છે. હા, આજે આપણા સમાજમાં સરોગેસીનું એસેપ્ટન્સ બહુ ઓછું છે, પણ એમ છતાં બી જો વધારે અવેરનેસ ફેલાવીએ, બીજું કે લોકો એને સ્વીકારતા નથી કે એવું થોડું હોય જેને આપણે જન્મ નથી આપ્યો એ આપણું બાળક નથી, તો માનો કે તમે અનાથાશ્રમમાંથી બાળક લાવો છો, એના કરતાં તમે તમારા જે જીનેટિક બાળકને બીજાના ગર્ભાશયમાં મોટું કરીને દુનિયામાં લાવી શકો છો, તો સરોગેસીની સારવારથી તમને માતા પિતા બનવાનું સુખ મળી શકે છે. એટલે જેટલી ને જેટલી એની અવેરનેસ વધે તો લોકો એમને ઉપયોગ કરી શકે. જી શ્વેતા, એન્ડોમેટ્રોસિસ યા તો ચોકલેટ સિસ્ટ, એ પ્રોસીજર શું છે એ જણાવશો? એન્ડોમેટ્રોસિસ અને ચોકલેટ સિસ્ટ, અમે એવું કહીએ કે દુશ્મનને બી ના થાય, કેમ કે એન્ડોમેટ્રોસિસ એક એવી તકલીફ છે કે જેમાં ગર્ભાશયની, સામાન્ય રીતે ગર્ભાશયની અંદર રહેલી જે દિવાલ હોય છે એમાં દર મહિને માસિક ચક્રના અંતે માસિક આવે છે અને દિવાલનું અંદરનું પળ તૂટે એટલે માસિક રીતે બહાર આવે છે. પણ એન્ડોમેટ્રોસિસ જે સ્ત્રીઓમાં છે એમને આવા જે એન્ડોમેટ્રિયમના બારીક બારીક રચકણ જેવા ભાગ ગર્ભાશયની બહારના ભાગમાં પણ હોય છે, એટલે જ્યારે એમને માસિક ચક્ર આવે એ સમય દરમિયાન એમને ત્યાં બી બ્લડ નીકળતું હોય છે. સપોઝ આવા જે રચકણો છે અંડાશયમાં હોય તો ત્યાં દર મહિને માસિક જમા થતું જાય, જે માસિક ગર્ભાશયમાં બને છે તો બહાર આવતું જાય છે, પણ જે માસિક ગર્ભાશયની બહાર બને છે એને નીકળવાનો કોઈ રસ્તો નથી, અને આના કારણે આ માસિક અંદર ગંદુ જે કાળા કલરનું પ્રવાહી છે અંદર જમા થતું જાય છે. જો એ અંડાશયમાં હોય તો એને ચોકલેટ સિસ્ટ કહેવામાં આવે. હવે દર્શક મિત્રો, એવું જરૂરી નથી કે એન્ડોમેટ્રોસિસ કે ચોકલેટ સિસ્ટ ફક્ત મોટી ઉંમરની સ્ત્રીઓને જ થાય કે ઇન્ફર્ટિલિટીવાળી સ્ત્રીઓને જ થાય, પણ એ નાની છોકરીઓ જ્યારે માસિક ચક્રમાં બેસે પછી બી ઘણીવાર જોવા મળતી હોય છે, તો આની યોગ્ય ટાઈમે સારવાર લેવી ખૂબ જ જરૂરી છે. જેમ કે કોઈ છોકરી છે જેને 16 કે 15 વર્ષે નિદાન થયું છે ચોકલેટ સિસ્ટ છે, તો શું કરવું? એમને સર્જરી કરીને કાઢી નાખવી કે દવાથી મેનેજ કરવું? તો મારી દર્શક મિત્રોને સલાહ છે કે ચોકલેટ સિસ્ટ એવી વસ્તુ છે કે જે વારંવાર થયા રાખે છે. માનો કે કોઈ છોકરીને આ ઉંમરમાં ચોકલેટ સિસ્ટ થાય છે, તો હું સલાહ આપું છું કે બને ત્યાં સુધી એને દવાથી મેનેજ કરો. જો અને જો દવાથી મેનેજ નહીં થતું હોય અને ખૂબ જ વધારે દુખાવો હોય અથવા તો એમાં રપ્ચર થઈ ગયું હોય તો અને તો જ લેપ્રોસ્કોપી કરાવો, કેમ કે આ સમયે લેપ્રોસ્કોપી કરવામાં આવે તો સ્ત્રી બીજનો જથ્થો ઘણો ઓછો થઈ જતો હોય છે આ ઓપરેશનના કારણે, અને પછી ભવિષ્યમાં એમને પ્રેગ્નન્સી રાખવામાં ઘણી તકલીફ થતી હોય છે. આ થયું ચોકલેટ સિસ્ટની વાત. માનો કે જે એન્ડોમેટ્રોસિસ છે એ અંડાશયમાં નથી પણ બહારના ભાગમાં છે, તો એના કારણે એ શું કરે છે કે ગર્ભાશયની નળી છે, અંડાશય છે, આંતરડા છે, આ બધા સાથે ચોંટી જાય છે અને એક ઝાડા જેવું બનાવી દેતું હોય છે. આના કારણે જે નોર્મલ એનાટોમી છે ગર્ભાશયની એ ડિસ્ટર્બ થઈ જાય છે, તો એ પ્રેગ્નન્સી લેવામાં બી તકલીફ કરે છે. સ્ત્રીઓને ખૂબ જ દુખાવો બી થતો હોય છે, અને અંડાશયમાં હોય તો સ્ત્રી બીજ ઉપર બી નુકસાન થાય છે, અને એની સર્જરી જો કરવામાં આવે તો સ્ત્રી બીજના જથ્થામાં બી ઘણો પ્રોબ્લેમ થતો હોય. એટલે કોઈ બી લેડીઝ જેમનું રિપ્રોડક્ટિવ એજમાં છે, એટલે કે યંગ એજમાં છે, મેરેજ થઈ ગયા છે, 2-3 વર્ષ થયા અને ખબર પડી કે એમને એન્ડોમેટ્રોસિસ છે, તો મારી એમને ચોક્કસપણે સલાહ છે કે વધારે સમય ન વેડફતા જેટલું બને એટલું જલ્દીથી બાળક જે પદ્ધતિથી આવતું હોય એ પદ્ધતિથી બાળક લાવવાની ટ્રીટમેન્ટ કરવી જોઈએ, કેમ કે વધારે જેમ સમય જશે એમાં તકલીફ વધે, ઘટવાની નથી. તો જે બી લેડીઝને એન્ડોમેટ્રોસિસની તકલીફનું નિદાન થાય છે એમને ચોક્કસપણે IUI કે IVFની ટ્રીટમેન્ટ દ્વારા એઝ અર્લી એઝ પોસિબલ પ્રેગ્નન્સી રાખવી જોઈએ. IUI અને IVFથી ઘણા સારા રિઝલ્ટ મળી જતા હોય, પણ માનો કે એમને એન્ડોમેટ્રોસિસના બી સ્ટેજીસ છે, સ્ટેજ 1, 2, 3, 4, માનો કે 3-4માં છે, ઘણી મોટી ચોકલેટ સિસ્ટો છે અને બહારના ભાગમાં બી ઘણું એન્ડોમેટ્રોસિસનું પ્રમાણ છે, તો એમને ચોક્કસપણે IVFથી જલ્દીથી સફળતા મળી શકે છે. જેમ કે સાદી સારવાર કે IUIની કમ્પેરિઝનમાં, તો જેટલું જલ્દી બને એટલું એમને ટ્રીટમેન્ટ કરાવીને સફળતા મળી શકે છે. જી શ્વેતા, એન્ડોમેટ્રોસિસ અને ચોકલેટ સિસ્ટ એ છે
એનાથી પીડિત છે, પીડિતને ખબર કેવી રીતે પડશે કે હું આ વસ્તુથી મને આની પીડા? તમે બહુ સરસ પ્રશ્ન કર્યો છે, કેમ કે સામાન્ય રીતે એન્ડોમેટ્રિયોસિસ છે એ સોનોગ્રાફીથી નિદાન નથી થતું. કેમ કે આપણે હવે એવું જ છે કે ડોક્ટર તો દર વખતે કોમ્પ્યુટરમાં જોવે જ છે, ટીવીમાં જોવે જ છે, જેને અમે અમારી ભાષામાં સોનોગ્રાફી કહેતા હોઈએ છીએ. પણ એન્ડોમેટ્રિયોસિસ એ એવી તકલીફ છે જે ફક્ત અને ફક્ત લેપ્રોસ્કોપીથી જ નિદાન થઈ શકે છે. હા, ચોકલેટ સિસ્ટ તમે ચોક્કસપણે સોનોગ્રાફી દ્વારા નિદાન કરી શકો છો, પણ એન્ડોમેટ્રિયોસિસના ઘણા પ્રકાર છે, ફક્ત ચોકલેટ સિસ્ટ જ નથી, અને એનું ચોક્કસપણે નિદાન લેપ્રોસ્કોપીથી જ થાય. એટલે દર્શક મિત્રો, કોઈ બી કપલ છે કે જેમને 2-3 વર્ષથી બાળક રહેવાની તકલીફ છે, આમ બધા રિપોર્ટ સ્ત્રી બીજ અને પુરુષ બીજના રિપોર્ટ નોર્મલ આવતા હોય, તો મારી એ કપલને એવી સલાહ છે કે એ લોકોએ લેપ્રોસ્કોપી કરાવવું જોઈએ. કેમ કે લેપ્રોસ્કોપીથી, જેમ કે આપણે વાત કરી એ પ્રમાણે, એન્ડોમેટ્રોસિસનો તો ખ્યાલ આવે જ છે, પણ બીજી બી ઘણી તકલીફો છે. જેમ કે ઇન્ડિયામાં આપણે જોઈએ તો ટીબી ખૂબ જ કોમન છે. જ્યારે બી આપણે પેશન્ટને ટીબીની વાત કરીએ એટલે થોડા ડરી જાય કે મને ટીબી, મને તો કશું થતું નથી, મારું તો વજન બી ખૂબ સારું છે, મારો તો ખોરાક બી ખૂબ સારો છે. તો દર્શક મિત્રો, ટીબી ફક્ત ફેફસાનું જ નથી થતું, પણ શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકતું હોય છે. અને ઇન્ડિયામાં આપણે નિસંતાન પણાના કારણોમાં જો આપણે ઇન્ફેક્શનનો ભાગ જોઈએ તો ટીબી સૌથી કોમન આવે છે. તો ચોક્કસપણે જો તમે લેપ્રોસ્કોપી કરો અને સાથે બાયોપ્સી કરાવો ગર્ભાશયના અંદરના પડની, જેને હિસ્ટ્રોસ્કોપિક બાયોપ્સી, એન્ડોમેટ્રિયલ બાયોપ્સી કહેવાય છે, તો તમે અંદરના પડમાં બી ઘણીવાર ટીબીના જંતુઓ હોય, બધા જ રિપોર્ટ નોર્મલ છે પણ બાળક નથી રહેતું. આવા સમયે ઘણીવાર અંદર ટીબીના જંતુઓ મળી આવતા હોય છે અને ફક્ત ટીબીની સારવાર લેવાથી એ લોકોને પ્રેગ્નન્સી મળી જતી હોય છે. અને એન્ડોમેટ્રિયોસિસનું જે પ્રમાણે મેં તમને આગળ વાત કરી, લેપ્રોસ્કોપીથી જાણી શકાય છે, અને એને લગતી ઘણી સર્જરીઓ બી, જેમ કે એડેઝોલાઇસિસ છે, સિસ્ટ રિમૂવલ છે, બાયપોલર ફલગ્રેશન છે, આ બધું આપણે લેપ્રોસ્કોપી દ્વારા કરી શકીએ છીએ, અને પછી પ્રેગ્નન્સી રહેવામાં ખૂબ જ સારી સફળતા મળતી હોય છે. અને લેપ્રોસ્કોપીથી જ આપણે ટ્યુબની યોગ્ય પોઝિશન નોર્મલ સિચ્યુએશનમાં છે કે નહીં, એમાં કોઈ પેથોલોજી છે કે નહીં, તો આ આપણે લેપ્રોસ્કોપીથી જ ડાયરેક્ટ વિઝનમાં જોઈ શકીએ છીએ. અને જરૂર પડે એના ઓપરેશનથી નળી બ્લોક હોય તો ખોલી બી શકીએ છીએ. ઘણીવાર નળી ખુલ્લી તો હોય છે, પણ એનું જે સ્ટ્રક્ચર છે ને ડેમેજ થયેલું હોય છે, અને જેના કારણે નળી ખુલ્લી છે. આપણે સાદી સારવાર, જેમ કે HSG આવે છે, ગર્ભાશયની નળીની તપાસ કરવાની સારવારમાં એક HSG કરીને તપાસ આવે છે, કે જેમાં તમે જોઈ શકો છો નળી ખુલ્લી છે કે બંધ છે. પણ આગળ તમને ખ્યાલ નથી આવી શકતો કે શા કારણથી બંધ છે, અથવા ખુલ્લી છે તો નોર્મલ છે કે નહીં. આ બી ખૂબ જરૂરી છે, કેમ કે સ્ત્રી બીજ અને પુરુષ બીજ છે એ ગર્ભાશયની નળીમાં જ ભેગા થાય છે, અને ત્યાં જ ગર્ભનું નિર્માણ થાય, પછી ધીમે ધીમે ગર્ભ ગર્ભાશયમાં આવતો હોય છે. તો નળી એ ખૂબ મહત્વનો રોલ ભજવે છે પ્રેગ્નન્સી રાખવાની પ્રક્રિયામાં. તો આ જે છે એ આપણે લેપ્રોસ્કોપીથી જ જાણી શકીએ છીએ. લેપ્રોસ્કોપીથી વધારે કોઈ ડરવાની જરૂર નથી. સાદી સર્જરી છે, પેટ ઉપર એક નાના નાના 2 કે 3 એવા સ્ટિચીસ આવતા હોય છે અલગ અલગ ભાગમાં. અને લેપ્રોસ્કોપીનો સૌથી વધુ ફાયદો એ છે કે એમાં આરામની જરૂર નથી હોતી, તમે બીજા દિવસથી ડે ટુ ડે વર્કમાં જોડાઈ શકો છો. અને જે પ્રમાણે સર્જરી છે એના અને આપણને જે માહિતી આપે છે, તો હું તો ચોક્કસપણે કહીશ કે નિસંતાનપણાની સારવારમાં લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ છે. દરેક કપલ જેને થોડા લાંબા સમયથી પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થતી હોય, એ લોકોએ ચોક્કસપણે લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી કરાવવું જોઈએ, કે જેથી કરીને ઘણા બધા કારણો જે ખાલી ફક્ત સોનોગ્રાફીથી નથી જોઈ શકાતા એ જાણી શકે અને એની સારવાર થઈ શકે. જી શ્વેતા, તમે વાત કરી મેરેજ પછી જે કપ જે લેડીને આ એન્ડોસ્કો એ થતી હોય છે ચોકલેટ સિસ્ટ યા તો એન્ડોમેટ્રિયોસિસની, તો એ જો તમે હમણાં વાત કરી કે 15-16 વર્ષની એક છોકરીને પણ આ વસ્તુની તકલીફ થઈ શકે છે, તો એ જે પ્રોબ્લેમ છે એને લક્ષણો શું છે કે જેથી એને ખબર પડી શકે કે મારે આ વસ્તુની ટ્રીટમેન્ટ લેવાની જરૂર છે? સામાન્ય રીતે તકલીફમાં આ જે છોકરીઓ છે એમને માસિક જ્યારે બી આવે છે, માસિક ચક્ર જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે ખૂબ જ પડતો પેડુમાં દુખાવો થાય છે, અને એના માટે સામાન્ય દવાને બી રિસ્પોન્ડ નથી કરતો, ઘણીવાર એ લોકો ઇન્જેક્શન લેવાની બી જરૂર પડતી હોય છે. તો આવી છોકરીઓની સોનોગ્રાફી ઘણીવાર કરવામાં આવે ત્યારે જાણવા મળતું હોય છે કે એમને ચોકલેટ સિસ્ટની તકલીફ છે. એટલે મેઇન એની જે તકલીફ છે એ દુખાવો, પેડુમાં લાંબા સમયથી થતો સતત દુખાવો, કે જેનું માસિક આવે ત્યારે પ્રમાણ વધતું હોય છે, તો એ તમને સજેસ્ટ કરે છે કે તમને એન્ડોમેટ્રિયોસિસ કે ચોકલેટ સિસ્ટ હોઈ શકે છે, જે તમે
પહેલાં તો સોનોગ્રાફી કરાવો, અને જ્યારે દુખાવો અસહ્ય થાય અથવા તો નિસંતાનપણાની કોઈ તકલીફ હોય તો તમે લેપ્રોસ્કોપી કરાવીને જાણી શકો છો કે એમને એન્ડોમેટ્રિયોસિસ છે કે નહીં. જી શ્વેતા, વેંધત્વની જ્યારે વાત આવે છે ત્યારે જનરલી આપણા સમાજમાં એક એવી વાત બેસેલી છે કે સ્ત્રીને દોષી માનવામાં આવતી હોય છે કે તેને બાળક નથી થતું. શું આ કેસમાં માત્ર સ્ત્રીની જ તકલીફો હોય છે કે પુરુષ પણ એટલું જ એની પણ એટલી ખામી હોઈ શકે છે કે જેથી એને પણ જવાબદાર ગણી શકાય છે? જે અત્યારનો આપણે કહી શકીએ સૌથી બર્નિંગ ઇસ્યુ કે સામાન્ય રીતે જેમ આપણી સમાજમાં ભલે ઘણું ઘણું વેસ્ટર્નાઇઝેશન થઈ ગયું છે, જેમ કે ખોરાકની બાબતમાં, કપડાની બાબતમાં, લાઇફસ્ટાઈલની બાબતમાં, પણ જ્યારે નિસંતાનપણાની ટ્રીટમેન્ટ આવે છે ને ત્યારે જનરલી આપણે જ્યારે એમ કહીએ સૌથી પહેલાં અમારો જે સજેશન હોય કોઈ પણ નિસંતાન કપલને કે સીમેન રિપોર્ટ કરાવો, હસબન્ડનો સીમેન રિપોર્ટ, કેમ કે સૌથી ઓછો ખર્ચાળ અને સૌથી જલ્દી માહિતી આપતો રિપોર્ટ છે. જેમ કે મેં આગળ બતાવ્યું તમને કે બાળક રહેવા માટે સ્ત્રી બીજ, પુરુષ બીજ, સારું ગર્ભાશય અને ગર્ભાશયની નળી ખુલ્લી હોય તો અને તો જ પ્રેગ્નન્સી રહે. તો 50% આપણે પુરુષનો રોલ ગણી લઈએ તો સ્ત્રી પુરુષ બીજની માહિતી આપણને ઓછા ખર્ચે જલ્દીથી મળી જતી હોય છે. પણ સામાન્ય રીતે જ્યારે બી આપણે પુરુષ બીજની વાત કરીએ ત્યારે હજી બી ઘણા એવા પુરુષો છે કે જે આ રિપોર્ટ કરવામાં પોતાની જાતનું ઇન્સલ્ટ સમજે છે, નાનપ સમજે છે, અથવા તો એમના પેરેન્ટ્સ એમને એમ કહે છે એમને તો કોઈ મોટી બીમારી નથી, ક્યારેય પણ કંઈ તકલીફ નથી થઈ. તો દર્શક મિત્રો, પુરુષ રિપોર્ટ ખૂબ જ ઓછો ખર્ચાળ છે અને એનાથી ઘણી ખરી માહિતી મળતી જાય છે. અને જેમ આગળ આપણે શોની શરૂઆતમાં વાત કરી કે આજના જે સ્ટ્રેસ લાઇફસ્ટાઈલવાળું જે આપણું છે સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઈલ, એના કારણે પુરુષ બીજની ગુણવત્તામાં ઘણો ખરો ઘટાડો થયેલો છે, તો એક નાના એવા રિપોર્ટથી આપણને ઘણી ખરી માહિતી મળી જતી હોય કે જેની આગળ સારવાર કરીને આપણને યોગ્ય સમયે ગર્ભ પ્રાપ્ત થઈ શકતો હોય છે. ઘણીવાર કેવું છે કે સ્ત્રીઓના જ બધા રિપોર્ટ થાય છે, સ્ત્રીઓની જ બધી થવા દવા થયા રાખે છે અને એમાં ઘણો ને ઘણો સમય વીતતો જાય છે અને જ્યારે રિઝલ્ટ ન મળે પછી આપણે પુરુષના રિપોર્ટ કરાવીએ અને પછી આપણને રિયલાઇઝ થઈ જાય છે કે ઓ આમાં તકલીફ હતી ને આપણે અત્યાર સુધી. તો સમાજમાં બી સમજવાની જરૂર છે, ફક્ત રિપોર્ટની બાબતમાં જ નહીં પણ જે નિસંતાન સ્ત્રીઓ જે હોય છે એમને ખરેખર ટેન્ડર લવિંગ કેર એટલે કે એમ તમારા બધાના સપોર્ટ, પ્રેમ અને સહારાની જરૂર હોય છે, કેમ કે પોતે બી ઘણી ટેન્શન અને ફ્રસ્ટ્રેશનમાં હોય છે કે ક્યારે આ સમસ્યાનું નિવારણ આવશે. દરેક મહિને જ્યારે એમને માસિક ધર્મ આવે છે ત્યારે એમના મનમાં એ જ પ્રશ્ન થશે કે હવે શું. તો તમે તમારા તરફથી એમને જે આપી શકો છો એ ટેન્ડર લવિંગ કેર કે ભાઈ એમને સહારો આપો અને એમને સપોર્ટ આપો અને એમને આ સિચ્યુએશનમાંથી બહાર આવવા માટે મદદ કરો. હવે જે કોઈ બી કપલ છે એમને બાળક નથી રહેતું તો જ્યારે અમારી પાસે સલાહ લેવા આવતું હોય છે તો અમારો પહેલો જે એમને સલાહ હોય છે, અમે સ્ત્રીઓને એક સોનોગ્રાફી કરવાની સલાહ આપતા હોય છે કે જેના દ્વારા આપણે ગર્ભાશય અને અંડાશય વિશે માહિતી મેળવી શકીએ છીએ અને એ જ રીતે પુરુષ બીજનો રિપોર્ટ કરાવતા હોય છે જેને સીમેન એનાલિસિસ કહેવાય છે. આ બે રિપોર્ટના આધારે આપણને ઘણી ખરી માહિતી મળી જતી હોય. સામાન્ય રીતે કપલ યંગ હોય અને સ્ત્રી બીજ અંડાશયમાં સારા દેખાતા હોય, ગર્ભાશય બી સોનોગ્રાફી કરવાથી નોર્મલ દેખાતું હોય તો એ બીજ બનવાની સારી સારવારથી બી પ્રેગ્નન્સી પ્રાપ્ત કરી શકે છે. માનો કે આવી બધી નાની મોટી સારવાર થઈ ગયેલી છે એમ છતાં બી એમને કોઈ સફળતા નથી મળતી, પુરુષ બીજ રિપોર્ટ બી નોર્મલ છે, તો હવે આગળ શું? હવે આવે છે નળી. સામાન્ય રીતે દેખીતી રીતે સારવાર તમે કરી લીધી છે પણ હવે જે રોલ આવે છે કે ભાઈ અંદરની દિવાલ સારી છે, એમાં કોઈ જંતુનું ઇન્ફેક્શન છે કે નહીં, ગર્ભાશયની નળી સારી છે, પ્રોપર વર્ક કરે છે કે નહીં, હવે આ બધા ડિટેલ રિપોર્ટ કરવાનો સમય આવી જાય છે. તો વધારે પડતું સાદી સારવારમાં સમય ન વેડફતા યોગ્ય સમયે જો તમે લેપ્રોસ્કોપી કે નળીની તપાસ કરાવો અને આના દ્વારા તમે વધારે કારણો જાણી શકો છો અને એ મુજબ ટ્રીટમેન્ટ કરાવી શકો છો. લેપ્રોસ્કોપી કર્યા પછી તમે IUI અથવા IVFની ટ્રીટમેન્ટ કરાવી શકો છો જે તમને સફળતા મેળવવામાં ઘણી હેલ્પફુલ થતી હોય છે. હવે સપોઝ આપણે રિપોર્ટ કરાવ્યા છે, એમાં એવું દેખાય છે કે સ્ત્રી બીજની ખામી છે, સોનોગ્રાફી કરવાથી અંડાશયમાં આપણને બીજનો જથ્થો ઘણો ઓછો દેખાય છે, તો આ સ્ત્રીઓ આપણે હોર્મોનના રિપોર્ટ કરાવી શકો. તમે માસિક ચક્રના બીજા અથવા ત્રીજા દિવસે આપણે લોહીના રિપોર્ટ કરીને જાણી શકીએ છીએ કે AMH લેવલ, સ્ત્રી બીજનો જથ્થો કેટલો છે, એની ગુણવત્તા કેવી છે, એના માટે ખાસ પ્રકારના હોર્મોનના રિપોર્ટ થતા હોય છે જેમાં AMHનો ખૂબ જ રોલ હોય છે.
તો આના દ્વારા આપણે ઘણીવાર એવું જાણવા મળે છે કે નાની નાની સ્ત્રીઓને બી સ્ત્રી બીજનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય, અને અમારી ભાષામાં જેને અમે પ્રી મેચ્યોર ઓવેરિયન ફેઇલર કહેતા હોઈએ છીએ. હવે પ્રી મેચ્યોર ઓવેરિયન ફેઇલર છે તો શું એ સ્ત્રી ક્યારે પ્રેગ્નન્ટ નહીં થઈ શકે? તો જેમ આપણે આગળ વાત કરી કે કોઈ પુરુષને પુરુષ બીજ નથી તો શું, એ જ રીતે સ્ત્રીઓને અગર સ્ત્રી બીજની ખામી હોય તો એ સ્ત્રી બીજ બેંકમાંથી લઈને ટેસ્ટ્યુબ બેબી પદ્ધતિથી પ્રેગ્નન્સી રાખી શકે છે. એ જ રીતે એમની સ્ત્રી બીજની ગુણવત્તા સુધારવા માટેની દવાઓ બી કરી શકે છે, જેમાં ઘણી દવાઓ અત્યારે માર્કેટમાં આવતી હોય છે, હોર્મોનના સ્પ્રે છે, હોર્મોનની દવાઓ છે, જેનાથી ઘણા ખરાને સફળતા મહદઅંશે મળતી હોય છે. આ જ રીતે પુરુષ બીજનો જ્યારે રિપોર્ટ કરીએ ત્યારે એવું જાણવા મળે કે ભાઈ પુરુષ બીજની ખામી છે, માનો કે છે તો ખરા પણ સંખ્યા ઓછી છે, ગતિવાળા કણોનું પ્રમાણ એમાં ઓછું છે, તો શું કરવું? જ્યારે પુરુષ બીજની તકલીફ હોય ત્યારે પહેલી ટ્રીટમેન્ટ આવે છે IUI. પણ માનો કે એવો રિપોર્ટ છે કે 1-2 મિલિયન જ કાઉન્ટ છે, તો આ બધામાં IUIની સારવારનો સફળતાનો દર ઘણો ઓછો છે. આવા દર્દીઓને હું ડાયરેક્ટ ટેસ્ટ્યુબ બેબીની સારવાર કરવાની સલાહ આપીશ કે જ્યારે પુરુષ બીજનો રિપોર્ટ ઘણો નબળો હોય તો ટેસ્ટ્યુબ બેબીની સારવારમાં ICSIથી ઘણી સારી સફળતા મેળવી શકે છે. કેમ કે ઘણીવાર આપણે નાની મોટી દવામાં કે કણોને સુધારવાની દવા લેવામાં એટલો બધો ટાઈમ વેસ્ટ કરી દેતા હોય કે અંતે આપણને સારું રિઝલ્ટ તો નથી મળતું, પણ કણો જે થોડા ઘણા બી હતા એ ઝીરો થઈ જતા હોય છે. તો યોગ્ય સમયે યોગ્ય ટ્રીટમેન્ટનું સિલેક્શન કરવામાં આવે, જેમ કે એવું છે આપણે તો કે ટેસ્ટ્યુબ બેબી એટલે કે મોટી ઉંમરના લોકોને જ કરવાનું એવું નથી હોતું, કારણોને આધારે થાય છે. જેમ કે કોઈ સ્ત્રીને બંને નળી બ્લોક છે, જેમ કે સ્ત્રી બીજની તકલીફ છે, જેમ કે મેં કીધું એ પ્રમાણે પુરુષ બીજ છે પણ ખૂબ જ ઓછા છે, તો આવા કેસમાં તમે ટેસ્ટ્યુબ બેબી કરાવીને બાળક તમે રાઈટ ટાઈમ પર લાવી શકો છો. એટલે એવું નથી કે ઉંમરવાળા લોકોમાં જ ટેસ્ટ્યુબ બેબી કરવામાં આવે છે. જી શ્વેતા, તમે હમણાં જણાવ્યું તેવી રીતે કે ટેસ્ટ્યુબ બેબી એક ઉંમર એમાં બાધ નથી હોતી, તેવી રીતે વંધ્યત્વની કોઈ એક લોકો જનરલી સ્ટ્રેસમાં આવી જતા હોય છે કે વંધ્યત્વ છે, તો એ કયા ટાઈમ પછી કેટલી ઉંમર પછી એને વંધ્યત્વ ગણવું એના વિશે માહિતી આપશો? કે જનરલી લોકો 30ની એજ પછી એવું કહેતા હોય છે કે 30 પછી જો પ્રેગ્નન્સી રાખવામાં આવે તો પ્રોબ્લેમ્સ ઇશ્યુઝ વધી જતા હોય છે, તો એવા કેસીસમાં તમે શું કહેવા માંગશો? ચોક્કસપણે જેમ મેં આગળ બી જણાવ્યું એ પ્રમાણે જે રીતની આપણી લાઇફસ્ટાઇલ છે, લેટ મેરેજની પ્રથા, કેરિયર એટલે કે પ્રોફેશનલ હોય ત્યારે પ્રેગ્નન્સી આપણે લેટ પ્લાન કરતા હોય, ઉંમરનો કોઈ બાધ નથી. પણ ફક્ત તમને અહીંયા એટલું નોલેજ આપવા માંગુ છું કે સ્ત્રી બીજની તકલીફ નાની ઉંમરે બી થઈ શકે છે, પણ સ્ત્રીઓમાં ઉંમરનું ખૂબ જ મહત્વ છે. જેમ જેમ સ્ત્રીઓની ઉંમર વધતી જાય છે એમ એમાં સ્ત્રી બીજની જે ગુણવત્તા છે અને એનો જથ્થો છે એ ઘટતો જાય છે. એમ કહી શકાય કે 30 પહેલાં અને પછી 25% જેટલો ઘટાડો થઈ જાય, અને 35 પછી તો 25% જેટલી શક્યતા છે કે કુદરતી એમને પ્રેગ્નન્સી રહે, અને 40ની ઉંમર પછી તો બહુ જ નહિવત શક્યતાઓ છે કે એમને કુદરતી પ્રેગ્નન્સી રહે. કારણ કેમ આપણે જાણીએ છીએ અમુક ઉંમર પછી સ્ત્રીઓને મેનોપોઝ આવે છે, અને એમને આનું કારણ શું કે એમના અંડાશયો ધીમે 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 કાર્ય કરતા બંધ થઈ જાય છે, અને અંડાશયમાં રહેલો સ્ત્રી બીજનો જથ્થો ખાલી થઈ જાય છે. આના કારણે બધી હોર્મોનની ઉણપ આવે છે અને પછી ધીમે ધીમે મેનોપોઝ આવતો હોય છે. તો કહેવાનો મતલબ એ છે કે સ્ત્રીઓમાં ઉંમરનું ખૂબ જ મહત્વ છે. જો તમે એવો કોઈ તમારો પ્લાન હોય કે તમે 35 વર્ષ પછી જ પ્રેગ્નન્સી રાખવા માંગો છો, તમે 40 વર્ષ પછી જ પ્રેગ્નન્સી રાખવા માંગો છો, તો હા, તમે સ્ત્રી બીજ તમારા નાની ઉંમરે જ ફ્રીઝ કરાવી દો, કે જ્યારે પછી તમને સ્ત્રી પ્રેગ્નન્સી પ્લાન કરવું છે તો તમે જે ફ્રીઝ કરાવેલા છે સ્ત્રી બીજનો ઉપયોગ કરીને તમારા ને તમારા સ્ત્રી બીજથી પ્રેગ્નન્સી રાખી શકો છો. હવે પ્રશ્ન એ થાય, શું મેનોપોઝ આવી ગયો તો અમે પ્રેગ્નન્સી નહીં રહે? તો ઉંમરનો કોઈ બાંધ નથી વંધ્યત્વની ટ્રીટમેન્ટમાં, પણ હા, મેનોપોઝ પછી સ્ત્રીઓને સ્ત્રી બીજ બનતા બંધ થઈ જતા હોય છે, તો આવા કેસમાં એમને સ્ત્રી બીજ બહારથી લેવા પડે. પુરુષ બીજ જો એમના હસબન્ડનું, પુરુષોમાં ઉંમરની બહુ લિમિટેશન્સ નથી, હા એમાં બી ગુણવત્તામાં ઘટાડો થતો હોય છે ઉંમર પ્રમાણે, પણ જો થોડી દવાઓથી જો સ્ત્રી પુરુષ બીજ હોય તો આપણે એને ઇમ્પ્રૂવ કરીને એમના પુરુષ બીજથી બાળક આપી શકીએ છીએ. એટલે મેનોપોઝ એટલે સારવારનો અંત એવું નથી. મેનોપોઝ વાળી લેડીઝ પણ પ્રેગ્નન્સી રાખી શકે છે જો એમનું ગર્ભાશય સારું હોય તો.
જી શ્વેતા, તમે જે વાત કરી આ વાત આપણે કરી ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટની, તમે હું તમને પૂછવા માંગીશ કે નોર્મલ પ્રેગ્નન્સી જે લોકો પ્લાન કરતા હોય છે એ શું એમને પણ કોઈ ચેકઅપ કરાવવાની જરૂર પડતી હોય છે કે પ્રી પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલાં કોઈ ચેકઅપ કોઈ ટ્રીટમેન્ટ જરૂરી હોય છે કે જેના માટે પહેલેથી અવેર હોવું જોઈએ? ચોક્કસપણે અત્યારની જે આપણી પ્રેગ્નન્સીનો કન્સેપ્શન છે, એક અને બે બાળકોનું કન્સેપ્શન છે, દરેકને હેલ્ધી ચાઇલ્ડ જોઈએ છે કે મારું ચાઇલ્ડ એકદમ બેસ્ટ હોવું જોઈએ, તો આવા કેસમાં પ્રેગ્નન્સી પ્લાન કરતાં ઘણીવાર તમે સાંભળ્યું હશે દર્શક મિત્રો કે બાળકના હોઠમાં કાપો હતો, બાળકના પીઠના ભાગમાં ગાંઠ હતી, બાળકના માથામાં ગાંઠ હતી. તો આવી ઘણી બધી તકલીફો છે જે શરીરમાં ફોલિક એસિડ નામના વિટામિનની ખમીથી થતી હોય છે. તો જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરવા માંગતા હોય તો તમે 2-3 મહિના પહેલાં ફોલિક એસિડની ટેબ્લેટ સ્ટાર્ટ કરી શકો છો. એ જ રીતે આજના જમાનામાં HIV, ઓસ્ટ્રેલિયા એન્ટીજન, HBSC એવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. તો પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં પોતાનું HIV ને HBSAG સ્ટેટસ જાણી લેવું જોઈએ કે જેથી કરીને આ જે ચેપી રોગ છે જે તમે પ્રેગ્નન્સીમાં બાળકને બી ટ્રાન્સમિટ થતો હોય છે જેને તમે પ્રોપર ટ્રીટમેન્ટ લઈને અટકાવી શકો છો. બીજો એ જ રીતે થેલેસેમિયા, સામાન્ય રીતે થેલેસેમિયા એ તકલીફ છે કે જેના માઇનર ને મેજર એવા બે ફોર્મ છે. જો માઇનર હોય તો તમને કોઈ પણ તકલીફ નથી થતી અને તમે નોર્મલ જ હોય છો તો તમને ખ્યાલ જ ક્યારે નથી આવતો કે તમને પોતાને થેલેસેમિયા છે કે નહીં. હવે થેલેસેમિયા એટલે એક એબનોર્મલ હિમોગ્લોબિનનો પ્રકાર. જ્યારે હસબન્ડ અને વાઇફ બંનેને થેલેસેમિયા હોય ત્યારે એમના 50-75% બાળકો જે આવે છે થેલેસેમિયા મેજર આવતા હોય છે અને જે એક જીવલેણ બીમારી છે. આથી જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલાં તમારું થેલેસેમિયાનું સ્ટેટસ જાણી લો તો તમે આગળ નોર્મલ બાળક લાવી શકો છો પ્રોપર ટ્રીટમેન્ટથી. તો આવા ઘણા રિપોર્ટ્સ છે અને ઘણી દવાઓ છે જે તમે પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલાં સ્ટાર્ટ કરી દો તો જેથી કરીને તમને એક હેલ્ધી અને નોર્મલ પ્રેગ્નન્સી કેરી ઓન કરવાની આપણને ઓપ્શન્સ મળી રહી છે. જી થેન્ક યુ શ્વેતા. દર્શક મિત્રો, આજે આપણે હેલ્થ વિષય કાર્યક્રમમાં ઇનફર્ટિલિટી IVF ટ્રીટમેન્ટ વિશે ઘણી બધી માહિતી મેળવી છે. વંધ્યત્વ વિશે જનરલી આપણા સમાજમાં એક માન્યતા ફેલાયેલી છે કે સ્ત્રી માં નથી બની શકતી. આ મિસકન્સેપ્શન આજે આપણે અહીં પધારેલા ડૉક્ટર શ્વેતા પટેલે આપણને દૂર કર્યું છે. તો નિસંતાનપણાની ટ્રીટમેન્ટ ખૂબ જ સરળ છે જેનાથી નાસીપાસ થવાની જરૂર નથી અને એની સહી ટ્રીટમેન્ટ લેવામાં આવે તો દરેક સમાજમાં દરેક માતા પિતા એક બાળક એક સ્વસ્થ બાળક લાવી શકે છે અને પોતાના પરિવારને સંપૂર્ણ કરી શકે છે. આવી જ અનેક માહિતીઓ સાથે મળતા રહીશું. જય હિન્દ. આપણું શહેર ધબકતું સુરત, વિકાસશીલ શહેર. ઉદ્યોગ અને વિકાસની નગરી, ક્યારેક ચડતી ક્યારેક પડતી છે સંઘર્ષની ગાથા. ઉત્સવોની છે મોજ, દિવસભરની ઘટનાઓના સમાચાર જુઓ પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં રાત્રે 9 કલાકે.